વાત ગાંધીનગરથી આજે મળશે ભાજપની પ્રદેશ સ્તરની સંસદીય સમિતિની બેઠક જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રથમવાર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક મળવા જઈ રહી છે આજે અને આવતીકાલે બે દિવસ સુધી સતત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે સંગઠન મહામંત્રી ભીખુદલ સાણિયા પણ ઉપસ્થિત રહેશે तर संवाददाता किंजल मिश्रा अत्यारे अमारी साथे जोडायेला छे किंजल सीआर पाटीले पद ग्रहण कर्यु अध्यक्ष तरीके नु त्यार बाद प्रथम पार्लामेंटरी बॉडी आ बैठक योजाई छे कई रणनीति रहेशे જે દીપાલી બિલકુલ સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે કોર કમિટીની પણ બેઠક થઈ ગઈ છે વિવિધ મોરચાઓ સાથેની પણ બેઠક થઈ ચૂકી છે પરંતુ આજે યોજાવા જઈ રહી છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે આજે અને આવતીકાલે બંને દિવસ કમલમ ખાતે યોજાવાની છે જેની અંદર મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહેશે ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે તેની સાથે જ હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં પાર્લામેન્ટરી બોર્ડની અંદર 11 સભ્યો છે તો 11 સભ્યોમાંથી 8 સભ્યો છે તે ઉપસ્થિત રહેવાના છે આજનો જે એજન્ડાની વાત કરવામાં આવે પાર્લામેન્ટરી બોર્ડના તો નગરપાલિકાની અંદર જેની ટર્મ પતી રહી છે એ પ્રમુખ અને ઉપપ્રમુખની જે ટર્મ જે નગરપાલિકાઓની અંદર પતી રહી છે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે જેમાં જે ટર્મ પતી રહી છે પ્રમુખ અને ઉપપ્રમુખની તો તેમના નામની વરણી કરવા માટેની આ જે બેઠક છે તે છે અને આ બેઠક અને આ જે નામ છે તેની માટે ખૂબ મહત્ત્વ એ પણ છે કેમ કે હાલમાં જે રીતના સંજોગો થયા છે તે પ્રમાણે પેટા ચૂંટણી પાછળ ઠેલાઈ રહી છે તે જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ પાછળ ઠેલાઈ રહી છે તો તેવા સંજોગોની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો જે એક રોલ હોય છે તે ખૂબ મહત્ત્વનો રોલ થતો હોય છે ચૂંટણી માટે એટલે જાતિગત સમીકરણો હોય કે તેની સાથે જે કહી શકાય કે જે મહત્ત્વના ચહેરાઓ છે એ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે સામાન્ય સંજોગોની અંદર નગરપાલિકામાંથી ત્રણ જે નામ છે તે ત્યાંથી નિરીક્ષકો લાવતા હોય છે અને ત્યારબાદ જે નામ છે નામ ઉપર મંથન ચિંતન થતું હોય છે અને તેની જ માટે બે દિવસ જેટલો જે સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે અને લગભગ કહી શકાય કે આ સપ્તાહના અંત સુધીમાં જે પણ નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થાય છે તેમના નામ જાહેર કરવામાં આવશે તેની માટેનું જે મનોમંથન છે તે આ બેઠકમાં કરવામાં આવશે દીપાલી જી કિંજલ આભાર માહિતી આપવા બદલ તો આપને જણાવી દઈએ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આથી શરૂ થશે બે દિવસ સુધી આ બેઠક ચાલશે અને આ બેઠકમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેશે અને તેમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ઉપર ચર્ચા વિચારણા થશે